चैप्टर नंबर 5 सपुष्टि वनस्पति ની ભયકર વિદ્યા માં આપણે એક ગઈકાલનો અધૂરો ટોપિક અગાઉના વિડિયોનો અધૂરો ટોપિક પુષ્પાકૃતિ એની ચર્ચા કરીએ છીએ। મિત્રો, પુષ્પાકૃતિ દોરવાથી આપણે કઈ કઈ બાબતોની માહિતી મળી શકે? મહત્વની બાબત આ છે કે જો આપણે પુષ્પની પુષ્પાકૃતિ દોરીએ છીએ તો કઈ કઈ બાબતોથી આપણે માહિતગાર થઈ શકીએ, તો હું એવા કેટલાક મુદ્દાઓની અહીંયા નોંધ કરું છું। જેમ કે પુષ્પાકૃતિ દોરવાથી પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા, પહેલો મુદ્દો લખું છું, પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા જાણી શકાય। પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા એટલે શું? તો પુષ્પના વિવિધ ઘટકો કોણ કોણ હતા? વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર। આ ચારે ચક્રની રચના કરતા એકમો એટલે એના કયા એકમો કહેવાય? ઘટક એકમો। જેમ કે વજ્રચક્રની રચના કરતા વજ્રપત્રો કેટલા છે, દલપત્રો કેટલા છે, પુંકેસરો કેટલા, શ્રીકેસર કેટલા, આ જાણી શકાય। એટલે કે પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા, જુદા જુદા ચાર ઘટકો હતા, એ ઘટકોની રચના કરતા એકમોની સંખ્યા જાણી શકાય। એક વાર તેમની એકબીજા સાથેની સંલગ્નતાનો અભ્યાસ કરી શકાય। તેમની એટલે કોની? આ એકમોની એકબીજા સાથેની સંલગ્નતા। આનો મતલબ શું થાય સમજો? પુષ્પના વિવિધ ઘટક એટલે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર, એના એકમો એટલે વજ્રપત્રો, દલપત્રો, પુંકેસરો અને સ્ત્રીકેસરો કેટલા છે એની સંખ્યા જાણી શકાય। હવે આ જે વજ્રપત્રો, દલપત્રો, પુંકેસરો અને સ્ત્રીકેસરો હતા, આ એકમો શું એકબીજા સાથે જોડાયેલા છે? જેમ કે દલચક્રની રચના કરતા દલપત્રો એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા સાથે સંલગ્ન છે કે પછી છૂટા છે? જેમ કે આપણે મુક્ત વજ્રપત્રી, યુક્ત વજ્રપત્રી, મુક્ત દલપત્રી, યુક્ત દલપત્રી આ બાબત શીખ્યા હતા, એ જ બાબત છે કે આ જે એકમો હતા શું એકબીજા સાથે જોડાયેલા છે કે છૂટા છે, એટલે એકબીજા સાથેની સંલગ્નતાનો ખ્યાલ આવી શકે। શું દોરવાથી? પુષ્પાકૃતિ દોરવાથી। ત્રીજો મુદ્દો કે એક ચક્રના એકમોનું અન્ય ચક્રના એકમો સાથેની અભિલગ્નતા જાણી શકાય। જેમ કે આના માટે મેં અગાઉ એક શબ્દ તમને કહ્યો હતો કે ધતુરામાં પુંકેસરો 5 હતા અને દલપત્રો સાથે જોડાયેલા હતા, એટલે એક ચક્રના ઘટકો એટલે પુંકેસર ચક્રના ઘટકો કોણ થયા? પુંકેસર। એ અન્ય ચક્ર એટલે કયું થયું? દલચક્ર। એના ઘટકો એટલે કોણ? દલપત્રો। તો જુઓ, એક ચક્રના એકમો એટલે જેમ કે પુંકેસર ચક્રના પુંકેસરો, અન્ય ચક્ર એટલે કોણ? દલચક્ર, ધારો કે એના એકમો એટલે કોણ? દલપત્રો સાથે જોડાયેલા છે કે નથી? જો એક ચક્રના ઘટકો બીજા ચક્રના ઘટકો સાથે જોડાયા હોય તો એના માટે આપણે સામાન્ય રીતે શબ્દ અભિલગ્નતા વાપરીએ છીએ। અગાઉ મેં તમને દલ સંલગ્ન પુંકેસરો કહ્યું હતું, એટલે તમે કદાચ આ શબ્દને ધ્યાનમાં રાખશો, સંલગ્નતા। પણ ખરેખર તો યાદ રાખો, એક ચક્રના ઘટકો એકબીજા સાથે જોડાયેલા હોય તો એ ઘટના સંલગ્નતા કહેવાય, એક ચક્રના ઘટકો અન્ય ચક્રના ઘટકો સાથે જોડાયેલા હોય તે ઘટનાને આપણે સામાન્ય રીતે કયા શબ્દથી ઓળખાવીશું? અભિલગ્નતા। તો ટૂંકમાં પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા જાણી શકાય, આ એકમોની એકબીજા સાથેની સંલગ્નતા જાણી શકાય, એક ચક્રના એકમોનું અન્ય ચક્રના એકમો સાથેની અભિલગ્નતા જાણી શકાય, આ બધી જ માહિતી પૂરી પાડતી રચના એટલે કોણ? પુષ્પાકૃતિ છે। હવે એક બીજો શબ્દ મને લખવો છે કે પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ
चौथो मुद्दो के पुष्पनी सापेक्षे मात्र अक्षनी स्थिति दर्शावा माटे पुष्पाकृति जे दोरीशु एनी टोचे अपने टपकु बताविए छे। एनो मतलब के पुष्पनी सापेक्षे मात्र अक्षनी स्थिति पुष्पाकृतिनी टोचे पुष्पाकृतिनी टोचे कई रत्न द्वारा अपने रजू करिए छे टपका द्वारा रजू करिए छे। हूँ आ बाबत तमने समझावुं छुं के पुष्पनी सापेक्षे एटले के पुष्पमां वज्रचक्र दलचक्र पुंकेसर चक्र अने स्त्रीकेसर चक्र क्यां गोठवायेला छे तो पुष्पमांथी पुष्पना केन्द्र भागेथी पसार थती काल्पनिक अक्षने आपणे शुं गणीशुं मात्रोक्ष। एटले तमारे एम समजवानुं के मिडल स्थान छे मध्यवर्ती स्थान छे एनाथी वज्रचक्र सौथी दूर બીજા નંબરે થોડુંક નજીક દલચક્ર ત્રીજા નંબરે પુંકેસર ચક્ર અને સૌથી નજીક કોણ ગોઠવાયેલું છે સ્ત્રીકેસર ચક્ર। તો યાદ રાખો કે પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષ જે હતી એ માતૃ અક્ષની સ્થિતિને બતાવવી છે તો તમે જે પુષ્પાકૃતિ દોરવાના છો એની ઉપર ગોળ ટપકું દોરી દો તો એનો અર્થ એવો થાય કે માતૃ અક્ષની સ્થિતિ સૂચવે છે। ચાલો એક ઉદાહરણ તરીકે આ ઘટનાને જોઈએ છીએ। હું અહીંયા મિત્રો રાઈ નામની વનસ્પતિ એક લઉં છું રાઈ બ્રાસિકા જન્સિયા નામની વનસ્પતિ રાઈ અને આ રાઈ વનસ્પતિનું સર્વપ્રથમ તો હું પુષ્પ સૂત્ર લખું છું કેમ કારણ કે પુષ્પ સૂત્ર વગર પુષ્પાકૃતિ દોરી શકાય નહીં એટલે હવે હું એનું પુષ્પ સૂત્ર બતાવું છું। તો પુષ્પ સૂત્ર તમે જોઈ શકો છો જેમ કે મેં આવો એક સિમ્બોલ બતાવ્યો છે નિયમિત કહેવાશે કે રાઈના પુષ્પને કેન્દ્રમાંથી પસાર થતી ધરી બે સરખા ભાગમાં વહેંચશે કોઈ પણ ત્રિજ્યાએથી તો એ પુષ્પ કયું કહેવાય નિયમિત। બીજા નંબરનો સિમ્બોલ આપું છું આવો આનો મતલબ કે દ્વિલિંગી પુષ્પ છે સ્ત્રીકેસર પણ છે અને પુંકેસર પણ છે। ત્યાર પછી હું વજ્રચક્ર બતાવું છું એના માટે કે વજ્રચક્રમાં વજ્રપત્રો ટોટલ 4 છે પણ મેં 2+2 કર્યું એનો મતલબ કે બે ચક્રોમાં ગોઠવાયેલા વજ્રપત્રો છે બે ચક્રમાં બે બે ના બે ચક્રમાં ગોઠવાયેલા વજ્રપત્રો કુલ કેટલા 4 થયા। એવી રીતે હું દલચક્ર બતાવું છું સી દલચક્રમાં દલપત્રો 4 બતાવીએ છીએ। હવે યાદ રાખજો પુંકેસર ચક્ર બતાવું છું પુંકેસર ચક્રમાં પુંકેસરો હું 6 બતાવીશ 2+4 અને સ્ત્રી કેસર ચક્ર જેને આપણે સિમ્બોલમાં જી બતાવીશું સ્ત્રી કેસરો 2 છે બંને જોડાયેલા એટલે યુક્ત સ્ત્રી કેસરી છે બીજા છે ઉર્ધ્વસ છે એટલે મેં લીટી ક્યાં બતાવી જેની નીચે। ફરી એકવાર કહું છું કે રાઈનું પુષ્પ ઉદાહરણ તરીકે લઈને આપણે પુષ્પાકૃતિ દોરવી છે એના માટે રાઈના પુષ્પનું પુષ્પ સૂત્ર બતાવ્યું છે રાઈનું પુષ્પ નિયમિત છે દ્વિલિંગી એટલે પુંકેસર અને સ્ત્રીકેસર ધરાવે છે વજ્રચક્રમાં વજ્રપત્રો 4 છે પણ એ 2-2 ના બે ચક્રોમાં ગોઠવાયેલા છે દલચક્રમાં દલપત્રો 4 છે એકબીજાથી છૂટા એટલે મુક્ત છે પુંકેસર ચક્રમાં પુંકેસરો 6 છે 2+4 ના સમૂહમાં ગોઠવાયેલા છે બે ચક્રોમાં ગોઠવાયેલા છે સ્ત્રીકેસર ચક્રમાં સ્ત્રીકેસરો 2 છે બંને એકબીજા સાથે જોડાયેલા યુક્ત છે અને બીજા છે કેવું છે ઉર્ધ્વસ્થ। હવે આપણે આની પુષ્પાકૃતિ દોરવી છે તો કેવી રીતે દોરી શકાય એના માટે સર્વપ્રથમ એક આપણે આવો આછો સ્કેચ દોરી દઈએ આ પ્રકારની આપણે એક રત્ન બતાવી દીધી। હવે તમે વિચારી જુઓ કે હું અહીંથી આ એક વજ્રપત્ર બતાવીશ અમે એક વજ્રપત્ર બતાવ્યું છે હું નીચે આ રીતે બીજું વજ્રપત્ર બતાવું છું મેં આ બીજા નંબરનું વજ્રપત્ર બતાવ્યું। ચાલો અહીંયા 2 વજ્રપત્રો બતાવી દીધા એટલે એક ચક્ર પૂરું થઈ ગયું વજ્રચક્ર કે એમાં 2, 1 અને 2 દોરી લીધા એટલે બહારના ચક્રમાં તો આ 2 હતા જ। હવે તમે વિચારો બાકીના 2 દોરવા છે થોડાક અંદરના ચક્રમાં હશે એટલે હું અહીંયા બતાવું છું
આ પ્રકારની સ્થિતિ આ એક વજ્ર ચક્ર બતાવી દીધું એવી જ રીતે હું અહીંયા બીજું વજ્ર ચક્રનું બીજું વજ્ર પત્ર બતાવું છું તો હવે તમે જોઈ શકો છો મેં કુલ કે એટલે કે વજ્ર ચક્ર બતાવ્યું આખું આ વજ્ર ચક્ર છે વજ્ર ચક્રની રચના કરતા વજ્ર પત્રો કેટલા હતા 4 1 2 3 અને 4 બે બહારના ચક્રમાં ગોઠવાયેલા છે બાકીના બે અંદરના ચક્રમાં ગોઠવાયેલા છે તો 2 + 2 હવે આપણે કોને દોરવું છે દલ ચક્રને દલ ચક્રમાં દલ પત્રો આપણે કેટલા બતાવાય છે કુલ 4 એના માટે આપણે શું કરીશું ચાલો અલગ પેન થી હું દોરી બતાવું તો એના માટે આવો એક રાઉન્ડ કરી દઈશું મિત્રો આ પ્રકારે રાઉન્ડ કરી દીધું એના 4 સરખા ભાગ પાડી દઈએ છીએ ચલો 4 સરખા ભાગ પાડીએ એનો મતલબ 1 2 3 અને 4 પહેલું દોરું છું આ એક દલપત્ર બતાવ્યું એ રીતે હું બીજું દલપત્ર બતાવું છું આ બીજું થયું ચાલો આ ત્રીજું દલપત્ર અને આ ચોથું દલપત્ર તમે જોઈ શકો છો કે પુષ્પાકૃતિ દોરતી વખતે સૌથી બહારની બાજુએ કોને બતાવવાના વજ્ર ચક્રને બતાવવું ત્યાર પછી બીજા નંબરે કોને બતાવીશું દલ ચક્રને ત્રીજા નંબરે હવે આપણે પુંકેસર ચક્ર બતાવવું પડે અને સૌથી અંદર આપણે સ્ત્રીકેસર ચક્ર બતાવવું છે હું પહેલા સ્ત્રીકેસર ચક્ર દોરી દઉં છું ચાલો સ્ત્રીકેસરો કેટલા હતા 2 એનો મતલબ કે દ્વિકોટરીય અક્ષવર્તી રવિન્યાસ હશે આ બે કોટરો થઈ ગયા એના પર આ અંડકો એટલે અક્ષવર્તી રવિન્યાસ ચાલો આટલી સ્થિતિ રજૂ કરી છે હવે આપણે શું બતાવવું છે પુંકેસરો પુંકેસરો કેટલા છે ટોટલ 4 ને 2 6 છે 4 ને 2 6 છે 6 એમાંથી 2 આપણે બહારના ચક્રમાં બતાવવા છે અને બાકીના 2 અંદરના ચક્રમાં બતાવવા છે તો તમે જોઈ શકો છો કે હું આ એક પુંકેસર આ એક પુંકેસર અને આ બીજું પુંકેસર આ મેં બહારના ચક્રમાં 2 બતાવી દીધા હવે હું જે 4 બતાવું છું એની સ્થિતિ સમજો 1 2 3 અને 4 તમે જોઈ શકો છો પુંકેસર 1 2 3 4 5 6 છે પણ બહારના ચક્રમાં 2 ગોઠવાયેલા છે અંદરના ચક્રમાં 4 એટલે 2 + 4 ની ગોઠવણી G2 આ પુષ્પાકૃતિ અહીં પૂરી થઈ તો ત્રીજા નંબરે તમે શું લખી શકો કોને દર્શાવો છો પુંકેસર ચક્રને અને સૌથી અંદર આપણે કોને બતાવીએ છીએ સ્ત્રીકેસર ચક્ર બતાવીશું આ વાક્ય યાદ કરો કે પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ આખા પુષ્પની સાપેક્ષે તમારે માતૃ અક્ષની સ્થિતિ બતાવી છે તો પુષ્પાકૃતિની ઉપર ટોચના ભાગે તમે આ પ્રકારનું ટપકું દોરશો એ શું બતાવે છે માતૃ અક્ષ બતાવે છે અને જો કદાચ નિપત્ર હોય તો તમે અહીં સૌથી બહાર નીચે દોરી શકો પણ આની અંદર નિપત્રનો ઉલ્લેખ નથી એટલે આપણે નિપત્ર દોરતા નથી તો ચાલો મિત્રો એકવાર ઉપર છલ્લું 2 મિનિટ માટે રિવિઝન કરી લઈએ છીએ પુષ્પાકૃતિની રચના જોવી છે આ છે પુષ્પાકૃતિ બરાબર ધ્યાનથી સમજજો પુષ્પાકૃતિ આપણને કઈ કઈ માહિતી પૂરી પાડે છે જો પુષ્પાકૃતિ દોરીએ તો પુષ્પના વિવિધ ઘટક એકમોની સંખ્યા એટલે જુદા જુદા ઘટક એકમોની સંખ્યા જાણી શકાય એક ચક્રના એકમોનું હા એક આ જે એકમો હતા એ એકમોની એકબીજા સાથેની અભિલગ્નતા શું એ જોડાયેલા છે કે છૂટા એ જાણી શકાય એક ચક્રના એકમોનું અન્ય ચક્રના એકમો સાથેની અભિલગ્નતા જાણી શકાય અને પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિને સૂચવવા માટે પુષ્પાકૃતિની ટોચે ટપકું દોરી શકાય આ રીતે આપણે પુષ્પાકૃતિને દોરી શકીએ મેં ધતુ રાઈનું પુષ્પ બતાવ્યું છે રાઈના પુષ્પની પુષ્પાકૃતિ દોરી છે એનું પુષ્પ સૂત્ર નિયમિત દ્વિલિંગી K2+2 C4 A2+4 G2 યુક્ત ઉર્ધ્વસ બીજાશય એવું કહી શકાય ચાલો મિત્રો હવે આપણે એક નવા પ્રશ્ન તરફ જઈએ છીએ આ એક માત્ર લાક્ષણિક ઉદાહરણ હતું જો બે માર્ક્સની ટૂંક નોંધ પૂછાય તો આપણે આટલા શબ્દો લખવા પડે હવે ત્યાર પછી
लास्ट आ चेप्टर नी अंदर त्रण कुल बाकी रह्या एमानु सर्वप्रथम कुल आपणे फेबेसी कुल भणीए छीए। फेबेसी कुल खास करीने कठोर वर्गनी वनस्पतिनु कुल छे, शिंबी कुल पण कहेवाय, तो आपणे फेबेसी कुलनी चर्चा करीए छीए। हुं अहींया शब्द लखुं छुं फेबेसी कुलनी वनस्पतिओनुं वर्णन करो। फेबेसी मित्रों ध्यान रखू के आ कूल है, कोई एक वनस्पति अंदर नहीं हो, घनी बड़ी वनस्पति नो समूह है। आप जो एक कूल नो अभ्यास करता हो तो वाल, वटाणा, अड़द, मगफली, सोयाबीन, शण, आवी घनी बड़ी वनस्पति नो आपणे अभ्यास करी रह्या छीए। स्वाभाविक है कि बधी ज वनस्पतिओना बधा ज लक्षणों सरखा हशे नहीं, केटलाक सामान्य लक्षणों आधारे आपणे कूल पाड्यो हशे फेबेसी कूल। तो अहीं ध्यान राखो આજે ફેબેસી કુળ છે, આ કુળને પહેલા ફેબેસી નામ અપાયું, એના પહેલા પેપિલિયો નોઈડી કુળ તરીકે ઓળખવામાં આવતું હતું। ફેબેસી કુળને પહેલા આ નામ આપ્યું, એના પહેલા ફેબેસી નામ આપ્યું, એ પહેલા પેપિલિયો નોઈડી કુળ તરીકે ઓળખવામાં આવતું હતું। પેપિલિયો નોઈડી કુળ તરીકે આપણે એને ઓળખાવતા હકીકતમાં આ પેપિલિયોનોઇડી જે કુળ હતું એ લેગ્યુમિનેસી કુળનું ઉપકુળ છે। કયા કુળનું? લેગ્યુમિનોજી કુળનું શું છે? ઉપકુળ। કોણ છે? પેપિલિયોનોઇડી। બરોબર ધ્યાનથી સમજજો, ફેબેસી શબ્દ ત્યાર પછી પાછળ આવ્યો છે। સર્વપ્રથમ તો જે કુળને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ કુળને પેપિલિયોનોઇડી કુળ કહેતા હતા, અને એ કુળ ખરેખર ઉપકુળ હતું। કોનું ઉપકુળ હતું? લેગ્યુમિનોજી કુળનું ઉપકુળ હતું, પણ એના કેટલાક વિશિષ્ટ લક્ષણોને આધારે એને સ્વતંત્ર કુળનો દરજ્જો આપી દેવામાં આવ્યો, એટલે હવે એને લેગ્યુમિનોજી કુળના ઉપકુળ તરીકે નહીં, પેપિલિયોનોઇડી કુળ તરીકે નહીં, પરંતુ એક અલગ કુળ તરીકે એને ઓળખવામાં આવ્યું। શું નામ આપવામાં આવ્યું છે? ફેબેસી કુળ। તો ટૂંકમાં સર્વપ્રથમ આ કુળ પેપિલિયોનોઇડી કુળ તરીકે ઓળખાતો હતો, જે લેગ્યુમિનોજી કુળનો ઉપકુળ હતો, અને હવે એને આપણે ફેબેસી કુળ કહીએ છીએ। આ કુળ એટલે કે આ કુળની વનસ્પતિઓ સર્વત્ર બધી જ જગ્યાએ વિતરિત છે, ફેલાયેલી છે, જોવા મળે છે। દુનિયાના મોટા ભાગના પ્રદેશોમાં આ ફેબેસી કુળની વનસ્પતિઓ મળી આવે છે, એટલે આ કુળ વિતરિત થયેલું છે, સમગ્ર વિશ્વમાં બધી જગ્યાએ વિસ્તૃત અથવા વિતરિત થયેલું જોવા મળે છે। હવે આપણે આ કુળના વાનસ્પતિક લક્ષણોની વાત કરવી છે। વાનસ્પતિક લક્ષણોને આપણે નોંધીશું, આ કુળના વાનસ્પતિક લક્ષણ, તો એમાં આપણે સર્વપ્રથમ તો મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે કોઈ પણ કુળનું વર્ણન કરતા પહેલા આપણે એ કુળનું સ્વરૂપ શું છે એ જાણવું જરૂરી છે। સ્વરૂપ એટલે શું? કે આ કુળમાં સમાવેશ પામતી વનસ્પતિઓ છોડ સ્વરૂપની છે, વૃક્ષ સ્વરૂપની છે, કે ક્ષુપ સ્વરૂપની છે, એ નક્કી કરવું। હવે આ કુળમાં કોઈ એક વનસ્પતિ તો છે નહીં, ઘણી બધી વનસ્પતિઓ છે, તો આ કુળની કેટલીક વનસ્પતિ છોડ સ્વરૂપની છે, કેટલીક વનસ્પતિ વૃક્ષ સ્વરૂપની છે, અને કેટલીક કેવા સ્વરૂપની છે? ક્ષુપ સ્વરૂપની। એટલે આપણે લખી શકીએ કે સ્વરૂપ કેવું? વૃક્ષ, ક્ષુપ કે છોડ। સ્વરૂપ કેવું થાય? આ કુળની વનસ્પતિઓ વૃક્ષ સ્વરૂપની હોઈ શકે, ક્ષુપ સ્વરૂપની હોઈ શકે, અને છોડ સ્વરૂપની પણ હોઈ શકે। ચલો આપણે સર્વપ્રથમ વાનસ્પતિક લક્ષણમાં મૂળનો અભ્યાસ કરવો છે, તો ખાસ અગત્યના લક્ષણ તરીકે કઠોળ વર્ગની વનસ્પતિઓ છે, અને તેથી આ વનસ્પતિઓના મૂળતંત્ર પર નાની મોટી ગાંઠો એટલે મૂળગંડિકાઓની હાજરી જોવા મળે છે। નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરતી મૂળગંડિકાઓની હાજરી એટલે એમ કહીશ કે મૂળગંડિકા સહિતનું મૂળ। મૂળ કેવું છે? મૂળગંડિકા સહિતનું મૂળ હોવું એ આ કુળનું અગત્યનું એક લક્ષણ છે। મિત્રો
चलो त्यार पछी आपणे वात करीए छीए मूळ पछी प्रकांडनी। तो आ कुळमां समावेश पामती वनस्पतिओना प्रकांड केवा होई शके? आ कुळमां समावेश पामती वनस्पतिओना प्रकांड टट्टार पण होई शके। जो टट्टार होय तो मोटा भागे ए प्रकांड सीधा हशे, पण मानी लो के टट्टार नथी एटले के वेला स्वरूपे छे, वेला स्वरूपे पण होई शके। કેટલીક વનસ્પતિ ટટ્ટાર સીધું પ્રકાંડ ધરાવતી છે, તો કેટલીક વનસ્પતિ વેલા સ્વરૂપની એટલે વેલો હોય એ પ્રકારની, અને જો વેલા સ્વરૂપની હોય તો સ્વાભાવિક છે કે આ વનસ્પતિનું પ્રકાંડ ટટ્ટાર ઊભું રહી શકતું નથી, અને માટે જ એ ઉર્ધ્વ દિશામાં વિકસવા માટે કયું કાર્ય કરે છે? આરોહણ। તો આવી વનસ્પતિ આરોહણનું કાર્ય કરે છે, આરોહિત હોય છે એમ કહી શકાય। કેવી? આરોહિત। ચાલો મિત્રો, પ્રકાંડ પછી આપણે પર્ણોની વાત કરીએ છીએ। તો આ કુળમાં સમાવેશ પામતી વનસ્પતિઓના પર્ણો કેવા છે? પર્ણો એકાંતરિક છે। પર્ણો કેવા છે? એકાંતરિક। એકાંતરિકનો મતલબ શું થાય? એક ગાંઠ પરથી એક જ પર્ણ એકાંતરે ઉદ્ભવે, તો એ પર્ણ કેવું છે? એમ કે પર્ણ વિન્યાસ કેવો કહેવાય? એકાંતરિક। આ ઉપરાંત તેઓ પિંછાકાર હોય છે, પિંછાકાર સંયુક્ત પર્ણ આપણે ભણી ગયા છીએ, પક્ષવત પણ કહેવાય, પિંછાકાર સંયુક્ત પર્ણ। જો સંયુક્ત પર્ણ હોય તો તે પિંછાકાર પ્રકારનું સંયુક્ત પર્ણ હોય, કા તો પછી જો પિંછાકાર સંયુક્ત પર્ણ ન હોય તો કેટલીક વનસ્પતિમાં સાદા પર્ણો પણ જોવા મળે છે। આ ઉપરાંત મેં તમને એક પર્ણ તલ સમજાવ્યું હતું, પિનાધાર પર્ણતલ, એટલે પર્ણદંડ ની નીચે જે પર્ણતલ પ્રદેશ હતો એ થોડો ફૂલેલો હોય, એટલે એમ કહી શકાય કે પર્ણ તલ પણ ધરાવે છે। અને ત્યાર પછી કહું તમને તો એના પર્ણો વૃંત તલીય। પર્ણો કેવા? વૃંત તલીય પર્ણો। વૃંત એટલે પર્ણદંડ, પર્ણદંડ ધરાવતા સદંડી પર્ણો આવેલા હોય છે। કેવા? પર્ણદંડ ધરાવતા સદંડી પર્ણો, એટલે વૃંત તલીય પર્ણ ધરાવે છે, અને પર્ણોમાં ઉપપર્ણો પણ જોવા મળે છે, એટલે ઉપપર્ણીય પર્ણો। પર્ણો કેવા? ઉપપર્ણ ધરાવતા ઉપપર્ણીય પર્ણો જોવા મળે છે। જો હું એના શિરાવિન્યાસની વાત કરું તો એનો જે શિરાવિન્યાસ છે એ ઝાલાકાર પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે। શિરાવિન્યાસ કેવો? ઝાલાકાર। ચાલો પર્ણનું વર્ણન પૂરું થયું, હવે આપણે એમ કહી શકીએ કે મોટા ભાગના વનસ્પતિક લક્ષણો આપણે પૂરા કરી દીધા, તો હવે કયા લક્ષણો આવે? પુષ્પીય લક્ષણો આવશે। કયા લક્ષણો આવવાના? પુષ્પીય લક્ષણો। મિત્રો, તો હું બીજા નંબરના ટોપિક તરફ જઉં છું, પુષ્પીય લક્ષણો। ચાલો પુષ્પીય લક્ષણોમાં આપણે ધ્યાન રાખીશું, શરૂઆત ક્યાંથી કરીશું? તો પુષ્પીય લક્ષણમાં સર્વપ્રથમ તો એનો પુષ્પ વિન્યાસ કેવા પ્રકારનો છે, તો પુષ્પ વિન્યાસની વાત કરીશું। પહેલો મુદ્દો, પુષ્પ વિન્યાસ। પુષ્પ વિન્યાસ કેવા પ્રકારનો થાય? અપરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે। અપરિમિતનો મતલબ શું? ટોચે આવેલી અગ્રકલિકા પુષ્પમાં પરિણમતી નથી, પરિણામે પુષ્પ વિન્યાસ અક્ષ સતત ને સતત વિકસતું જાય, અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે। ચલો આ કુળની વનસ્પતિઓનું પુષ્પ કેવું છે? આ કુળની વનસ્પતિઓનું પુષ્પ સામાન્ય રીતે દ્વિલિંગી હોય છે મિત્રો, એટલે પુંકેસર અને સ્ત્રીકેસર ધરાવે છે। દ્વિલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ, અને અનિયમિત હોય છે। અનિયમિતનો મતલબ કોઈ એક જ ધરીએથી બે સરખા ભાગમાં એને વિભાજિત કરી શકાય, પણ બધી જ ધરીએથી એવું કરી શકાતો નથી। તો પુષ્પ કેવું થયું? દ્વિલિંગી અનિયમિત। હવે મહત્વનો પોઈન્ટ બાકી રહ્યો, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, અને પછી ફળ બીજીની વાત કરીશું મિત્રો। તો સર્વપ્રથમ અહીં ધ્યાન રાખો, હવે આપણે મુદ્દો લેવો છે પુષ્પીય ભાગોમાં, પહેલા વજ્ર ચક્ર। ચલો
वज्र चक्र नी रचना करता वज्र पत्रों नी संख्या 5 छे। पहलो मुद्दो के वज्र चक्र आ कुल मा समावेश पामती वनस्पतियों ना पुष्प मा वज्र चक्र नी अंदर वज्र पत्रों नी संख्या केटली छे 5 छे। અને પાંચે પાંચ વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા એટલે યુક્ત વજ્રપત્રી। કેવા છે? યુક્ત વજ્રપત્રી। વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા છે। અને જો આપણે કલિકાંતર વિન્યાસની વાત કરવી હોય તો આચ્છાદિત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે। આચ્છાદિત કલિકાંતર विन्यास कलिकांतर विन्यास केवा प्रकार नो हसे आ कुल वनस्पतियों नो आच्छादित कलिकांतर विन्यास जोवा मळे छे। चलो मित्रों आ माहिती थी वज्र चक्र नी। हवे आपणे चर्चा करीए छीए त्यार पछीनु चक्र दल चक्र। चलो दल चक्र नी रचना करता दलपत्रो જેમ વજ્ર ચક્રની રચના કરતા વજ્રપત્રોની આપણે સંખ્યા નોંધી એમ દલ ચક્રની રચના કરતા દલપત્રોની સંખ્યા પણ નોંધવી છે। તો દલપત્રો પણ 5 છે। બીજા નંબરનો મુદ્દો એની જેમ જોડાયેલા નથી એટલે એકબીજાથી છૂટા છે। મુક્ત દલપત્રી દલપત્રો કેવા? દલપત્રો કેવા? મુક્ત દલપત્રી। અને પાંચે પાંચ દલપત્રો ભેગા થઈને પતંગિયા જેવો આકાર બનાવે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ। પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ધરાવે છે। પિચ્છફલકીય કલિકાંતર વિન્યાસ ધરાવે છે એમ કહી શકાય। એમાં આપણે એક ઉલ્લેખ બીજો કરી શકીએ કે પશ્વ ભાગે એક મોટો ધ્વજક પ્રકારનું દલપત્ર આવેલું છે। એ ધ્વજક શું કરે? બે પાર્શ્વીય દલપત્રોને આચ્છાદિત કરે। બે પાર્શ્વીય દલપત્રોને શું કરશે? આચ્છાદિત કરે। આ પાર્શ્વીય દલપત્રોને આપણે પક્ષકો કહી શકીએ। તો બે પક્ષકોને ઢાંકે છે અને આ બંને પક્ષકો શું કરે છે? તો બે નાના દલપત્રો કે જે એકબીજા સાથે જોડાઈ જઈને નવતલ તરીકે ઓળખાય છે એ નવતલને ઢાંકી રહેવાનો કાર્ય કરે છે। તો આટલા મુદ્દા લખવાના છે। દલચક્રમાં દલપત્રો 5 છે। બધા જ દલપત્રો એકબીજાથી જોડાયા છે। એમનો આકાર કેવો બને છે? પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ધરાવે છે। એમાં એક દલપત્ર મોટું હોય છે પશ્વ ભાગે અને ધ્વજક કહેવાય। એ ધ્વજક એની બંને પાર્શ્વ બાજુએ રહેલા પાર્શ્વીય એવા બે દલપત્રો છે એને પક્ષકો કહેવાય એમને ઢાંકે છે આચ્છાદિત કરે છે। અને એ બે પક્ષકો અગ્ર છેડે રહેલા બે નાના દલપત્રો જેને આપણે નોતલ કહીએ છીએ એને ઢાંકવાનું કાર્ય કરે છે। આમ ટૂંકમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ જોવા મળે છે। ચલો મિત્રો દલ ચક્ર પછી આપણે કેવું છે તો હવે આવશે પુંકેસર ચક્ર। પુંકેસર ચક્ર એમાં આપણે પુંકેસરોની વાત કરવી છે। તો પુંકેસર ચક્રની રચના કરતા પુંકેસરોની સંખ્યા કુલ 10 છે। લખીશ પુંકેસરો કેટલા થશે? 10। જો કે હું કૌંસમાં લખું એ 9 પ્લસ 1 ની ગોઠવણી ધરાવતા હશે। પુંકેસરો 10 છે 9 પ્લસ 1 ની ગોઠવણી ધરાવે। 9 નો એક ગુચ્છ અને બીજો એક છૂટું એટલે બે ગુચ્છ બન્યા કહેવાય પુંકેસરો દ્વિગુચ્છી છે। કેવા? આકૃતિમાં બતાવું છું પુંકેસરો દ્વિગુચ્છી છે। અને પરાગાશય સામાન્ય રીતે બે શાખા ધરાવતું એટલે પરાગાશય દ્વિશાખી છે। આટલા મુદ્દા લખીશું પુંકેસરોમાં। પુંકેસરોની સંખ્યા 10 છે, બે ગુચ્છમાં ગોઠવાયેલા છે અને એમનું જે પરાગાશય છે એ થોડું દ્વિશાખી, ખરેખર દ્વિખંડી શબ્દ હોવો જોઈએ પણ દ્વિશાખી શબ્દ લખાયેલો છે। ચાલો પુંકેસર ચક્ર પછી હવે આપણે વાત કરીએ છીએ સ્ત્રી કેસર ચક્રની। સ્ત્રી કેસર ચક્ર આ સ્ત્રી કેસર ચક્રમાં આપણે ઉલ્લેખ કરવો છે સ્ત્રી કેસરો। અહીંયા આટલું યાદ રાખજો, પહેલા તો એનું બીજાશય કેવું છે એનો ઉલ્લેખ કરવો પડે એટલે બીજાશય ઉચ્ચસ અથવા ઉર્ધ્વસ છે,
एक स्त्री केसर धरावे छे, એટલે એક જ સ્ત્રી કેસરી, એની અંદર એક જ કોટર હોય છે અને એક કોટર ની અંદર ઘણા બધા અંડકો હોઈ શકે, તો આટલા મુદ્દા લખવા છે. બીજા છે કેવું છે ઉર્ધ્વસ્થ અથવા ઉચ્ચસ્થ. બીજા છે બીજા નંબરનો મુદ્દો લખીશું એક સ્ત્રી કેસરીય, એટલે સ્ત્રી કેસરની સંખ્યા એક જ, એક સ્ત્રી કેસરીય, સ્ત્રી કેસર ચક્ર, કોટર કેટલા છે એક જ, એટલે એક કોટરીય. બીજા છે એક કોટરીય બીજા છે અને એક કોટરમાં અંડકો ઘણા અસંખ્ય પણ હોઈ શકે, એક પણ હોઈ શકે, ઘણા પણ હોઈ શકે, એટલે ઘણા અંડકો, એક અથવા ઘણા અંડકોની હાજરી હોઈ શકે, એની પરાગવાહિની એકલ એટલે એક જ પરાગવાહિની હોય છે, એકલ પરાગ વાહી. ચાલો મિત્રો આટલે સુધીના મુદ્દા થયા. હવે સ્ત્રી કેસર ચક્ર પૂર્ણ થઈ ગયું, હવે તો શબ્દ માત્ર ફળ અને બીજનો જ છે, એટલે હું બે શબ્દો બીજા લખી લઉં છું. આ કુળની વનસ્પતિઓના ફળની વાત કરીએ તો ફળ શિંભ પ્રકારના, શિંભી કુળની વનસ્પતિ છે શિંભ ફળ, શિંભ પ્રકારના અથવા શિંભી ફળની હાજરી. અને જો આપણે બીજની વાત કરીએ છીએ તો ફળમાં જોવા મળતા બીજ અભ્રુણપોષી હોય છે. કેવા? અભ્રુણપોષી. આ વનસ્પતિઓના બીજ અભ્રુણપોષી હોય છે. તો બીજ સુધીના મુદ્દાની આપણે ચર્ચા કરી દીધી, અભ્રુણપોષી બીજ જોવા મળે છે. હવે આપણે શું દોરવું છે? આવી પુષ્પાકૃતિ. તો પુષ્પાકૃતિ દોરવા માટે પહેલા કોની જરૂર પડે? પુષ્પ સૂત્રની. તો હવે આપણે ફેબેસી કુળની વનસ્પતિઓનો પુષ્પીય સૂત્ર લખીએ છીએ. તમે મિત્રો અહીં ધ્યાન રાખજો, હું પુષ્પીય સૂત્રમાં બતાવું છું પુષ્પ નિયમિત છે કે અનિયમિત. તો અનિયમિત છે. અનિયમિત માટે આપણે આ પ્રકારનો સિમ્બોલ બતાવતા હતા. પુષ્પ અનિયમિત છે, દ્વિલિંગી છે, દ્વિલિંગી માટે આ પ્રકારનો સંકેત. ચાલો હવે વજ્રચક્ર આવે. વજ્રચક્ર માટે આપણે સંજ્ઞા કઈ આપી દીધી કે ચાલો વજ્રપત્રમાં, વજ્રચક્રમાં વજ્રપત્રોની સંખ્યા કેટલી હતી? પાંચ. પાંચે પાંચ કેવા હતા? જોડાયેલા. આ જોડાયેલા બતાવી દીધા. પછી કોણ આવ્યું? દલચક્ર. દલચક્ર એટલે સી, એમાં દલપત્રો કેટલા હતા? પાંચ. પાંચે પાંચ એકબીજાથી કેવા હતા? મુક્ત. પણ એની ગોઠવણી કેવા પ્રકારની છે? તો 1+2+2, એમાં તમે જોઈ શકો છો પાંચ દલપત્રો હતા, એક મોટું ધ્વજક, બે પાર્શ્વ બાજુ આવેલા પક્ષક, અને પેલા બે જોડાઈ ગયેલા હતા યુક્ત નોતલ. એટલે આ રીતે આપણે દલપત્રોની ગોઠવણીને બતાવી શકીએ. ચાલો ત્યાર પછી આપણે પુંકેસર ચક્રની વાત કરવી છે. પુંકેસર ચક્રમાં પુંકેસરો 10 હતા, દ્વિગુચ્છી, એનો મતલબ 9 જોડાયેલા છે વત્તા એક છૂટું છે, દ્વિગુચ્છી પુંકેસરો થયા. અને હવે આવ્યું સ્ત્રી કેસર. એક સ્ત્રી કેસર છે જી 1, એક જ સ્ત્રી કેસર છે ઉર્ધ્વસ્થ બીજાશય છે. એટલે આ પ્રકારનું આપણે પુષ્પીય સૂત્ર આપી શકીએ. ચાલો આ કુળની વનસ્પતિનું પુષ્પીય સૂત્ર શું થયું? અનિયમિત, દ્વિલિંગી, K5 યુક્ત, C 1+2+2 યુક્ત, A 9 યુક્ત, +1 G 1 ઉર્ધ્વસ્થ બીજાશય. આના આધારે આપણે હવે શું કરવું છે? પુષ્પાકૃતિ દોરવી છે. તો પુષ્પાકૃતિ દોરવા માટે આપણે એક આવું રાઉન્ડ કરી દઈશું. અહીંયા આ પ્રકારનો મેં એક રાઉન્ડ બતાવી દીધો છે આ રીતે. હવે આપણે એના સરખા પાંચ ભાગ પાડી દઈએ, કારણ કે વજ્રચક્રમાં વજ્રપત્રો કેટલા હતા? પાંચ. પાંચ સરખા ભાગ પાડવા છે, એટલે જોજો મિત્રો અહીંથી આ એક ભાગ થયો, ધારો કે આ બીજો ભાગ થયો. અહીંથી આપણે થોડો મોટો બતાવીશું, આ પહેલો ભાગ છે, બીજો ભાગ છે, અહીંયાથી આપણે આ ત્રીજો ભાગ બતાવીશું, ચોથો અને પાંચમો. પાંચ ભાગ થયા. ચાલો દોરીશું. સર્વપ્રથમ કોને બતાવીએ? એક વજ્રપત્ર, એક વજ્રપત્ર બતાવ્યું. એવી રીતે હું અહીંયા બીજું વજ્રપત્ર બતાવીશ. આ રીતે આપણે ત્રીજું બતાવી દઈએ. ત્રણ થયા, ત્રણ. ચલો અહીંયા તમે જોશો ત્રણ આટલે સુધી છે, ત્રણ થયા. હવે જો ચોથો,
चौथु वज्र पत्र अने आ थयो पांचमु वज्र पत्र। पांचे पांच वज्र पत्रों एक बीजा साथे जोड़ायेला छे के मुक्त छे? तो पहला जुओ पांचे पांच वज्र पत्रों एक बीजा थी युक्त ने बतावा होय तो तमे आम करीने आम जोड़ाण पण बतावी शको, आ रीते आम जोड़ायेला छे एवुं बतावी शको। चलो वज्र चक्र नी वात पूरी थई गई। हवे वज्र चक्र पछी आपणे बीजा नंबरनुं चक्र दल चक्र बतावुं छे। दल चक्रमां दलपत्रो केटला हता? पांच। एमानुं एक सौथी केवुं हतुं? मोटुं। आ जे मोटुं छे ए मोटाने आपणे शुं नाम आपीए छीए? ध्वजक। आ एक ध्वजक थयुं। ए ध्वजक एनी बंने पार्श्व बाजुए आवेला बे पक्षक ने आच्छादित करे छे। तो आ बे पक्षक थई गया। अने आ बन्ने पक्षक कोने आच्छादित करे छे? अग्रछेड़े आवेला बे नवतल ने। आ बे नवतल थया। एक बे त्रण चार ने पांच। आ ध्वजक, आ बे पक्षक अने आ कोण? नवतल। आ शुं थई गयो? आपणे दल चक्र बीजा नंबरनुं चक्र बतावी दीधुं। सौथी अंदर हुं स्त्रीकेसर चक्र बतावुं छुं। त्रिकेसर चक्र में एक कोटर हतुं, एमां एक के घणा अंडको होय शके, अंडको बतावी दीधा। हवे आपणे बतावा छे पुंकेसरो। पुंकेसरो दस हता। पहला तो नौ वत्ता एक नी गोठवणी बतावी छे। मैं एवुं लख्युं छे के नाइन जोड़ायेला, नौ एकबीजा साथे जोड़ायेला छे। जोजो आ एक थयुं, बीजुं पुंकेसर, त्रीजुं, चोथुं, पांचमुं, छठ्ठुं, सात, आठ, अने मैं नौ पुंकेसरो बताव्या। आ नवे नौ पुंकेसरो एक बीजा साथे जोड़ायेला एक गुच्छ बन्यो। अने दसमु पुंकेसर आ रह्यो मित्रों छूटू, एटले नाइन प्लस वन नी अहींया गोठवणी पूरी थई गई। लास्टमां मातृ अक्षनुं अहींया स्थान बतावी दईए, एटले पुष्पाकृति साथेनुं वर्णन आपणुं अहींया पूरुं थाय। हवे मित्रों एक छेल्लो मुद्दो छे। ઘણી વખત ટૂંકા પ્રશ્નોમાં પણ આ બાબત પૂછાતી હોય છે કે ફેબેસી કુળની વનસ્પતિઓનો આર્થિક મહત્વ શું, આપણને કેવી રીતે આર્થિક રીતે ઉપયોગી બને છે આ વનસ્પતિઓ આ કુળની। તો હું કેટલાક શબ્દો તમને કહું કે આ કુળની ઘણી બધી વનસ્પતિઓ એવી છે જેનો આપણે કઠોળ તરીકે ઉપયોગ કરીએ છીએ। વાલ, વટાણા, અડદ, તુવેર, ચણા જેનો આપણે ખાદ્ય પદાર્થ તરીકે, ખાઈ શકાય એવા પદાર્થ તરીકે, કઠોળ તરીકે ઉપયોગ કરીએ છીએ। આ એક મુદ્દો। બીજા મુદ્દાની ચર્ચા કરો તો આ કુળની વનસ્પતિ આપણે ખાદ્ય તેલ પણ આપે છે, જેમ કે સોયાબીન છે, મગફળી છે, એનું તેલ આપણને મળે છે। ત્રીજા નંબરના મુદ્દાની ચર્ચા કરો તો આ કુળની વનસ્પતિઓમાંથી આપણે રંગક, રંગક એટલે ગળી મળે છે, આપણે વાદળી રંગની સફેદ કપડામાં નાખવાની ગળીનો ઉપયોગ કરીએ છીએ એ મળે છે। અને વનસ્પતિ કઈ? ઇન્ડિગો ફેરા। કઈ? ઇન્ડિગો ફેરા નામની વનસ્પતિ। ચલો ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરું તો આ કુળની કેટલીક વનસ્પતિઓ જેમ કે શણ, શણ નામની વનસ્પતિ આપણે રેસા પૂરા પાડે છે, લખું છું શણ નામની વનસ્પતિ, શણ એ આપણે રેસા આપે છે કપડા વગેરે બનાવવા માટેના રેસા પૂરા પાડતી આ કુળની વનસ્પતિ કઈ છે? શણ। પશુધન માટે ઘાસચારો પૂરો પાડતી વનસ્પતિઓ પણ આ કુળની છે, જેમ કે મારે કેવું હોય ઈકડ અને ત્રિપત્તિ। ઘાસચારો પૂરી પાડતી વનસ્પતિઓ કઈ? ઘાસચારા માટે ઈકડ અને ત્રિપત્તિ, ટ્રાયફોલેટ અને ઈકડને કહેવાય સસ્વેનિયા, સસ્વેનિયા અને ત્રિપત્તિ એટલે ટ્રાયફોલેટ જેવી વનસ્પતિઓ ઘાસચારો પૂરો પાડે છે। સુશોભન, શોભામાં વધારો કરવા માટે આ કુળની કઈ વનસ્પતિ જવાબદાર છે? તો એ પણ આપણે લ્યુપિન અને વટાણાના ઉદાહરણ આપી શકીએ। કયા? સુશોભન માં ઉપયોગ થતી હોય એવી વનસ્પતિનું નામ લ્યુપિન, વટાણાનો પણ ઘણી વખત ઉપયોગ થતો હોય છે લ્યુપિન અને વટાણા। અને છેલ્લે ઔષધ, દવા પૂરી પાડતી આ કુળની વનસ્પતિ જેઠીમધ, ઔષધ તરીકે કોણ વર્તે છે? ઔષધ તરીકે જેઠી મધનો આપણે ઉપયોગ કરીએ છીએ એ પણ ફેબેસી કુળની વનસ્પતિ છે। મિત્રો અહીંયા આપણે આપણા ટોપિકને પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે બંને કુળનો અભ્યાસ કરીશું। અસ્તુ મિત્રો।